विद्यार्थी मित्रों अगाउना लेक्चर में आपणे नमस्कार विद्यार्थी मित्रों अगाउना लेक्चर में आपणे विभाग ईना दाखलाओनो अभ्यास करेलो। आज आपणे विभाग एफ पेज नंबर 137 विभाग एफ दाखला नंबर एक ની ગણતરી કરીશું। પાંચ છ બાળકોને એક બૌદ્ધિક કસોટી લેતા તેમના સરેરાશ ગુણ 68 અને પ્રમાણિત વિચલન 22 મળે છે। અહીંયા 500 બાળક એટલે n = 5 સરેરાશ ગુણ એટલે ન્યુ = 68 પ્રમાણિત વિચલન સિગ્મા = 22 મળે છે। x બરાબર આપણો પ્રમાણીય ચલ બાળકોએ મેળવેલ ગુણ દર્શાવે છે। હવે એમાં નંબર 1 68 થી વધુ ગુણ મેળવતા બાળકોની સંખ્યા શોધો એટલે કે 68 થી વધુ ગુણ x = 68 x એટલે બાળકોએ મેળવેલ ગુણ કેવા તો કે 68 થી વધુ ગુણ મેળવેલ બાળકોની સંખ્યા શોધવાની છે એટલે સૌથી પહેલા મેળવું તો આપણે આકૃતિ દ્વારા ક્ષેત્રફળ શોધીશું અને ગુણ્યા 500 કરીશું એટલે આપણે બાળકોની સંખ્યા મળી જશે। તો એ x1 = 68 માટે z1 = x1 - μ / σ 68 માઇનસ 68/22 તો અહીંયા z1 = 0 હવે આકૃતિ આપણે બનાવીશું ટી ઝેડ અને z1 = અહીંયા ટી ઝેડ 0 હવે આ કિંમત શોધવાની છે તો એક ક્ષેત્રફળ કેટલું થશે તો આપણે પહેલામાં પહેલું તો આકૃતિ તૈયાર કરી દઈશું। કારણ કે આપણું અહીંયા 0 નું ક્ષેત્રફળ જોઈએ તો પૂરેપૂરું 0.5 આવશે બરાબર અહીંયા 0.5 હવે 68 થી વધુ ગુણ મેળવનાર બાળકોની સંખ્યા શોધવા માટે પી કારણ કે એક ઝેડ 0 થી વધુ ગુણ એટલે આખો આ પ્રદેશ આવશે અને ક્ષેત્રફળ કેટલું થયું આપણું 0.5 થયું બરોબર ગુણ્યા 500 બાળકો કરીશું તો અહીંયા પાયો પાયો 25 એટલે 250 બાળકો 68 થી વધુ ગુણ મેળવતા થશે। ત્યારબાદ બીજો આપણો પોઈન્ટ છે 70 અને 90 ની વચ્ચે ગુણ મેળવતા બાળકોની ટકાવારી શોધો તો આ જ પ્રમાણે નંબર 2 મુદ્દો આપણો 70 અને 90 ની વચ્ચે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની તો અહીંયા બે x1 અને x2 આપેલા છે p x1 x2 = p 70 થી x 90 ની વચ્ચે તો x1 = 70 માટે z1 = x1 - μ / σ એ જ પ્રમાણે x2 = 90 માટે
z2 बराबर x2 माइनस म्यू अपॉन सिग्मा, अभी x1 बराबर 70 माइनस 68 भाग्या 22 बे भाग्या 22, z1 बराबर 0.09, એજ પ્રમાણે અહીંયા 90 માઇનસ 68 ભાગ્યા 22 બરાબર 1 આવશે z2 બરાબર. તો હવે z1 અને z2 ની કિંમત આપણને મળી ગઈ, તો p z1 z2 બરાબર p 0.09 થી z1. હવે આકૃતિ બનાવીશું આપણે, તો અહીંયા બંને કિંમતો ધન આપેલી છે એટલે આપણું ક્ષેત્રફળ જે છે અહીંયા આવશે z1 બરાબર 0.09, z2 બરાબર 1, એટલે આપણો પ્રદેશ થયો અહીંયા. હવે ક્ષેત્રફળ શોધવું હોય તો 0 થી 1 એમાંથી 0 થી આ બાદ કરીશું એટલે આપણે ક્ષેત્રફળ મળશે, એટલે પી બરોબર 0 થી z1 માઇનસ પી 0 થી z 0.09 બરાબર. ચલો 1 નું 0 માં જોઈશું, તો 1 નું 0 માં પૂર્ણાંક કિંમત 0.34 થી માઇનસ 0.09 માં જોઈશું એટલે 0.0359, 0.09 માં જોવાનું એટલે પહેલા જ કોલમમાં આપણે પહેલી હાલમાં રૂમમાં 0.09 માં જોઈશું બરોબર. હવે બાદ બાકી કરવાની, તો 0.34 થી માઇનસ 0.0359 બરાબર 0.354 ગુણ્યા 100 કરીશું તો બરાબર 30.54%. વિદ્યાર્થીઓના ગુણ એ 70 થી 90 વચ્ચે હશે. ત્યારબાદ દાખલા નંબર પહેલાનો ત્રીજો મુદ્દો આપણે જોઈશું, સૌથી વધુ ગુણ મેળવતા 50 બાળકોના ઓછામાં ઓછા ગુણ શોધો. તો અહીંયા પહેલાનો ત્રીજો મુદ્દો, સૌથી વધુ ગુણ મેળવતા 50 વિદ્યાર્થીઓના 50 બાળકોના ઓછામાં ઓછા ગુણ કેટલા હશે એ શોધવાના છે. તો અહીંયા 50 થી ઓછા પી, તો અહીંયા સૌ પહેલા તો ધારવું પડશે કે સૌથી વધુ ગુણ મેળવતા 50 બાળકોના ઓછામાં ઓછા ગુણ x1 છે. x1 થી x કેવા હશે વધુ હોય એટલે p x greater than x1 બરાબર 50/500 બરાબર 0.1 આની સંભાવના થાય. હવે x1 માટે z1 બરાબર x1 માઇનસ ન્યુ અપોન સિગ્મા બરાબર અહીંયા x1 માઇનસ 68 અપોન 22 થશે. તો p z1 બરાબર 0.1. હવે આકૃતિ તૈયાર કરીશું. ચલો પહેલા પહેલું ક્ષેત્રફળ કેવું છે, તો કે 0.5 કરતા નાનું છે. 0.5 કરતા નાનું વધતા તો અહીંથી આમ હોય અથવા તો એરો આ બાજુ જ આપણો z1 અહીંયા છે. તો આ ક્ષેત્રફળ 0.1 આપેલું છે. હવે 0 થી અચળાંક માંથી p 0 z અચળાંક
माइनस पी जेड जेड वन बराबर 0.5 माइनस 0.1 बराबर 0.4000 कोष्टक में उल्टी रीते जो था चलो अभी 4000 नो अपने स्थान जोईशु तो 4000 कई बे संख्याओं नी वच्चे अथवा तो क्या आवे छे एनुं स्थान तो अहींया जोईशु 39.97 અને 4015 એટલે 1.28 1.29 ભાગ્યા 2 એની સરેરાશ આપણે શોધીશું 39.97 અને 40.15 આ બેની વચ્ચે 4000 નું સ્થાન આવે એટલે 1.2 અને 8 એટલે અને 9 એટલે 1.28 1.29 तो 1.28 प्लस 1.29 भाग्या 2 बराबर 1.28 जेड वन अभी आप जेड वन जमणी बाजू से प्लस ने आ सूत्र नो उपयोग करीशु जेड वन बराबर एक्स वन माइनस 68 भाग्या 22 बराबर 1.28 एक्स वन माइनस 68 बराबर 1.28 गुणिया 22 तो एक्स वन माइनस 68 बराबर 1.28 गुणिया 22 बराबर 28.16 एक्स वन बराबर 28.16 प्लस 68 एक्स वन बराबर 96.16 तो अहिया 96.16 એટલે 50 બાળકોના ઓછામાં ઓછા ગુણ સૌથી વધુ ગુણ મેળવતા 50 બાળકોના ઓછામાં ઓછા ગુણ એક્સ વન તો અહીંયા 96 ગુણ થશે તો ઓછામાં ઓછા 96 ગુણ થાય બરોબર છે તો આપ આપણા ચોપડામાં આ લખી દેશો ત્યારબાદ દાખલા નંબર 6 ની ગણતરી કરીશું એક પ્રોવિઝન સ્ટોર્સના પેજ નંબર 138 ઉપર છઠ્ઠો દાખલો વિભાગ આપણો દાખલા નંબર 6 એક પ્રોવિઝન સ્ટોર્સના કાયમી ગ્રાહકોના માસિક બિલની રકમ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે તો પહેલા મેળવું તો આપણો એક જે આપેલો છે એ ગ્રાહકોના માસિક બિલની રકમ જો 7.78% કાયમી ગ્રાહકોનું માસિક બિલ 3590 થી ઓછું હોય એટલે કે ફી એક્સ કેવા છે તો કે 3590 થી ઓછું હોય એની સંભાવના 7.78 એટલે 0.0778% આપ્યા હોય એટલે ક્ષેત્ર પર થઈ ગયું અહીંયા એ જ પ્રમાણે 94.52% ગ્રાહકોના માસિક બિલની રકમ 5100 થી ઓછી હોય એટલે એ પણ 5100 થી ઓછી હોય એની સંભાવના 94.52% એટલે 0.94% ક્ષેત્ર પર આવેલું છે તો આપણે આના ઉપરથી પ્રાચલો શોધવાના છે એટલે સિગ્મા ને મૂ શોધવાના છે સૌથી પહેલા કરવું તો એક્સ વન બરાબર 3590 માટે જેડ વન બરાબર એક્સ વન માઇનસ મ્યુ અપોન સિગ્મા માટે જેડ વન બરાબર એક્સ વન અહીંયા 3590 માઇનસ મ્યુ અપોન સિગ્મા તો આ સમીકરણ એક મળ્યું એ રીતે
x1 बराबर 51 जो ये आपने बनने माटे अलग अलग आकृति बनावी छु, z1 बराबर x1 माइनस म्यू अपॉन सिग्मा माटे z1 बराबर 5100 माइनस म्यू अपॉन सिग्मा। तो यहां आके आ सूत्र अपने एम नेम रवा देसो ये आकृति तैयार करीसु p z z1 बराबर 0.0778 આપણે z1 શોધવાના છે એ જ રીતે અહીંયા પણ p z z1 બરાબર 0.9452 હવે આકૃતિ દોરીશું z બરાબર 0 માઇનસ અચળાં પ્લસ અચળાં હવે પહેલા પહેલું આપણે જોઈએ જો ક્ષેત્રફળ કેવું તો કે 0.5 કરતા નાનું છે જો નાનું હોય એનો કઈ બાજુ છે એટલે કોનાથી નાનો છે તો 0.778 ઝેડ વન કરતા ઝેડ નાની કિંમત છે આ બાજુ આવશે તો હવે શોધવું કઈ રીતે તો માઇનસ અચળાંકથી ઝીરો માંથી આ બાદ કરીશું એટલે કે પી માઇનસ અચળાંકથી ઝેડ ઝીરો માઇનસ પી ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ તો 0.5 માઇનસ 0.0778 બરાબર 0.5 માઇનસ 0.0778 બરાબર 0.4422 કોષ્ટકમાં ઉલટી રીતે જોતા ચલો હવે 4422 નું સ્થાન ક્યાં છે આપણે જોઈ લઈએ તો 4422 અહીંયા 1.42 તો ઝેડ વન બરાબર માઇનસ 1.42 તો અહીંયા આપણે ઝેડ વન ની કિંમત મળી ગઈ બરોબર ત્યારબાદ એ સમીકરણમાં મૂકીશું એટલે સમીકરણ 1 મળશે એ ત્યારબાદ આપણે કહીએ છીએ હવે એ રીતે અહીંયા પણ આના માટે ઝેડ વન ની કિંમત મેળવી દઈએ તો આકૃતિ બનાવી દઈશું ઝેડ બરાબર 0 માઇનસ અચળાંકથી પ્લસ અચળાંક ચલો પહેલા પહેલું તો ક્ષેત્રફળ કેવું છે તો કે 0.5 કરતા વધુ છે વધુ હોય તો અહીંયાથી આખો પ્રદેશ હોય અથવા તો આ બાજુનો પ્રદેશ એનો કઈ હોય તો ઝેડ કેવી છે નાનો છે તો અહીંયા આ બાજુથી આખો પ્રદેશ આવશે તો આમાંથી આ કિંમત બાદ કરીશું તો પી ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ વન માઇનસ પી માઇનસ અચળાંકથી ઝેડ 0 તો 0.94 માઇનસ 0.5 0.44 કોષ્ટકમાં ઉલટી રીતે જોતા ચલો હવે 44 આપણે કોષ્ટકમાં ઉલટી રીતે જોઈશું 44 કઈ જગ્યાએ આવે છે તો 1.6 ઝેડ વન બરાબર 1.6 હવે આ સમીકરણોમાં ઝેડ વન અને ઝેડ ટુ ની કિંમતો આપણે મૂકીશું તો પહેલું સમીકરણ હતું ઝેડ વન બરાબર 3590 માઇનસ મ્યુ અપોન સિગ્મા એ રીતે અહીંયા ઝેડ વન બરાબર 5100 માઇનસ મ્યુ અપોન સિગ્મા ચલો અહીંયા ઝેડ વન બરાબર માઇનસ 1.42 સિગ્મા બરાબર 3590 માઇનસ મ્યુ આ સમીકરણ 1 મળ્યું આપણને એ જ રીતે 1.6 સિગ્મા બરાબર 5100 માઇનસ મ્યુ આ સમીકરણ 2 મળ્યું હવે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો 1.6 સિગ્મા બરાબર 5100
माइनस न्यू माइनस 1.43 सिग्मा बराबर 3500 न्यू माइनस न्यू। और बात बाकी करीशु એટલે આ પ્લસ થશે માઇનસ પ્લસ બરોબર તો અહીંયા 1.6 પ્લસ 1.42 3.02 સિગ્મા બરાબર 5100 માઇનસ 3590 બરાબર 1510 सिग्मा बराबर 1510 भाग्या 3.02 तो सिग्मा बराबर आपने मल्या 500 पर एक प्राचल की किंमत मिली गई। अभी समीकरण 2 में सिग्मा बराबर मुक्ता सिग्मा बराबर 500 मुक्ता तो समीकरण 1.6 बराबर 5100 माइनस न्यू 1.6 कौश में 500 बराबर 5100 माइनस न्यू। विद्यार्थी मित्रों आप अपना चोपड़ा में आ लखी देशो त्यार बाद एक पॉइंट छ गुणिया 500 बराबर 800 5100 माइनस न्यू न्यू आ बाजू लगीशु 5100 800 आ बाजू माइनस थशे न्यू बराबर 5100 माइनस 800 बराबर 4300 तो अहीं प्राचलो की किंमत न्यू बराबर 4300 अने सिग्मा बराबर 500। तो विद्यार्थी मित्रों आ रीते क्वेश्चन में उल्टी रीते जोई अने आ दाखलो अवारनवार बोर्ड में पूछायेलो छे बराबर। कोई पण एक किंमत आपेली होय बीजानी ना होय सिग्मा अथवा तो म्यू शोधवानो होय तो आ रीते आप शोधी शको छो।